ધારાસભ્ય શ્રી તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીએ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા જય સરદાર યુવા ગ્રુપની મુલાકાત લઈ જનસેવાનું કાર્યને બિરદાવી હતી. આજ રોજ રાજકોટ ગામિયાના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડીકે સખિયા સાહેબ દ્વારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સમગ્ર સાપર વેરાવળના જરૂરિયાતમંદોને 25,000થી વધારે રાશન કીટ તથા દરરોજ આનંદ આશ્રમ ખાતે એસોસિએશનના માધ્યમથી 2,000 ગરીબ પરિવાર માટેની રસોઈ બનાવી વિતરણ કરવામાંની સેવાના ઉપરાંત સમગ્ર ઔદ્યોગિક ઝોનમાં હજારો પારપ્રાંતિ પરિવારોની વ્યવસ્થાઓ સંભાળી આ બધાને ઇન્ડસ્ટ્રીઝના માલિકો મારફત ભોજન વિતરણ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની વ્યવસ્થાઓ ગોઠવી સમગ્ર વિસ્તારમાંથી પરપ્રાંતિઓની હિજરત અટકાવી તે બદલ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલારા, પ્રમુખ શ્રી કિશોરભાઈ ટીલારા, ઉપપ્રમુખ શ્રી રતિભાઈ સાદરિયા, મંત્રી શ્રી વિનુભાઈ ધડુક, એસોસિએશનના કારોબારી સભ્યો તથા જય સરદાર યુવા ગ્રુપના તમામ સેવાભાવી સભ્યોની આ સતત અવિરત ઉમદા સેવાકીય કાર્યને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડીકે સખિયા સાહેબે સાપર વેરાવળ પોલીસ મથકની મુલાકાત લઈ સાપર વેરાવળના PSI કુલદીપસિંહ ગોયલ સાહેબ તથા PSIC NV હરિયાણા સાહેબ તથા ડી સ્ટાફ ઉપરાંત સમગ્ર પોલીસ તંત્ર પ્રશાસનની અવિરત સેવાઓ દ્વારા 100% લોકડાઉનની અમલવારી કરવાના બદલ હૃદયપૂર્વક અભિનંદન પણ પાઠવ્યા હતા. જે વિશ્વમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપણા ભારત દેશમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દેશમાં 21 દિવસનું જે લોકડાઉન કરેલું છે તેમાં આજે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં અમે આપણા જિલ્લા પ્રમુખ ડીકે સખિયા સાહેબ ને જે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસે જે એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાડા સાહેબ અને પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ ટીલાડા અને એમની ટીમ જે સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે તે આજે અમે જોઈ રહ્યા છીએ. જે રમેશભાઈ અને જે એમની આખી ટીમ જે સતત કે જે લોકોને જે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે કે તેમાં મજૂરો ઘણા બધા હોય છે કે રોજે રોજનું કમાય અને રોજે રોજનું ખાતા હોય તેમને સહારારૂપ જે આ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે કે લગભગ રોજ 1500થી 2000 કીટનું પણ વિતરણ છે અને એસોસિએશનનું અને 1500 જેવા એમને જે ભોજન બનાવી અને જે જે વિસ્તાર એવા હોય કે જે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જે મજૂરો ત્યાં રહે છે ત્યાં પોતે જે એના અહીંથી જે ભોજન બનાવી અને ત્યાં વિતરણ કરે છે, સવાર અને સાંજ એમને ભોજન પણ વિતરણ કરે છે અને જે સાથે સાથે કે જે આ સેવાકીય પ્રવૃત્તિ જે શોષણ કરી રહ્યા છે તેમને ખૂબ ધન્યવાદને પાત્ર ગણાય કે જે મજૂરો કે જેઓને અત્યારે જે કાયમિક લઈ અને કાયમિકનું ખાતા હોય અને મજૂરી પણ બંધ થઈ છે એના સહારા રૂપે જે આ ઇન્ડસ્ટ્રીઝ કામગીરી કરી રહ્યા છે અને જે આ ઇન્ડસ્ટ્રીઝમાં જે અત્યારે કારખાના બધા બંધ છે અને એમના પણ પગાર જે ઇન્ડસ્ટ્રી જે કારખાના માલિકોએ પણ પગાર પણ કરી દીધા છે અને આ એક ખૂબ સેવાભાવી સંસ્થા તરીકે જે રમેશભાઈ કામ કરી રહ્યા છે તેમને હું ખૂબ ખૂબ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. આજે સાપર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની ઓફિસે હું અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ મુલાકાત લીધી. એમાં એસોસિએશનના પ્રમુખ ચેરમેન રમેશભાઈ ટીલાડા અને પ્રમુખ કિશોરભાઈ ટીલાડા અને એની આખી ટીમ અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે. ત્યાં અમે ઉપર જોયું તો કીટ પણ બને છે અને બંને ટાઈમ જમવાનું પણ ગરીબ માણસોને આપે, ભોજન આપે. આ રીતે લગભગ દરરોજ 1500થી 2000 કીટની વહેંચણી થાય છે અને ભોજન પણ 2000 માણસોનું દરરોજ એસોસિએશન તરફથી થતું હોય. તેમજ આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીઝ હોવાથી ઘણા ગરીબ લોકો છે, એ ગરીબ લોકોને ક્યાંય તકલીફ નથી પડી
એના માટેની સતત દેખરેખ આ એસોસિએશન રાખે છે અને કોઈ ભૂખ્યું ન સૂવે એને પણ ચિંતા કરતું હોય છે. ત્યારે આજે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એના દરેક ડિરેક્ટરો, પ્રમુખ, ચેરમેન અને દરેક કાર્યકર્તાઓ સાથે રાખી અને દિવસ રાત કામ કરતા હોય છે. ત્યારે આ કોરોના જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખવાની સેવાકી અને એસોસિએશન એના પોતાના કામદારો જે ઇન્ડસ્ટ્રીઝમાં છે એને જમવાનું અને એને પગાર પણ કામ વગરનો પણ પગારની પણ વહેંચણી કરે છે અને પગાર પણ ચૂકવી આપે છે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાપર એ એક એવું એસોસિએશન છે કે ગુજરાતભરમાં નંબર વન આવે એવું એસોસિએશન સાપર એસોસિએશન છે. અત્યારે અમે સાપર એસોસિએશનના ચેરમેન રમેશભાઈ, ડીકે સખિયા જિલ્લા ભાજપ લાખાભાઈ સાગઠિયા ધારાસભ્ય તથા અમારી સાપર એસોસિએશનની કારોબારીની ટીમ, ખરેખર તો કોરોના એ ઘર બહાર નીકળવાની મનાઈ જ છે, તો અમારે એસોસિએશનને મનમાંથી ડર કાઢી અને સેવાની ભાવરૂપે અમે બીજે દિવસથી જ સ્ટાર્ટ કરી દીધું હતું કે રમેશભાઈની સૂચના આવી કે આપણે આજથી કીટનું વિતરણ ચાલુ કરી દો અને કોઈ સાપર ઇન્ડસ્ટ્રીઝમાંથી આપણો એક લેબર જવો ન જોઈએ એવી અમને પીએસઆઈની સૂચના હતી અને પીએસઆઈ અમને સારો સાથ સહકાર આપ્યો કે એની ગાઈડલાઈન નીચે કે કોઈના માણસો વ્યા જાય તો એ અમને ફોન કરે કે એને જમવાનું આપો, અમે એને પહોંચાડી દેતા હતા, બધી વ્યવસ્થા કરી દેતા હતા અને ડેઈલી 1500 થી 2000 માણસોને અમે આનંદી આશ્રમમાં જમવાનું કે રોટલી, વઘારેલી ખીચડી એ ટાઈપનું અને સરદાર યુવા ગ્રુપ ગાયત્રી મંદિર ત્યાંથી કીટ બનાવી અને 1200-1300 થી 1500ની વિતરણ કરતા અમારે એસોસિએશનમાંથી એટલી પણ વિતરણ થતી હતી અને અમારે સાપર ઝોનમાં હજી લગીનમાં કાંઈ વાંધો નથી, કોઈની કાંઈ ફરિયાદ નથી અને બધું વ્યવસ્થિત ચાલે છે. હવે બધી 5-6 દિવસ છે એટલે અમે ભગવાનને એવી પ્રાર્થના કરી કે આરામથી આ બધું યોજાય અને પત્રકાર ભાઈઓ મિત્રોની પણ સાથ સહકાર સારો છે, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને બધાની તબિયત સારી રહીએ એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ સ્વયંસેવકોની કે જ્યારે નાના હતા ત્યારે ઓલો ઈસ્ટો રમતા હતા એટલે ઘરમાં કૂકરી હોય તો ન મરે પણ અમે ઘરમાં નથી બહાર છે એટલે એવું હોય એટલે ભગવાન બધાનું ભલું કરે.